પૂર્ણ અપડેટ આવ્યું. આ ઉપરાંત આણંદમાં ભાજપના ઉમેદવારની જીત, છતાં પણ શોકનો માહોલ. કારણ છે, આણંદમાં ભાજપના ઉમેદવારની જે જીત થઈ તેમાં શોકનો માહોલ એટલા માટે છવાયો છે કે આંકલાવ તાલુકા ભાજપના સક્રિય કાર્યકર્તાનું અવસાન થઈ ગયું અને શોકનો માહોલ છે. જીતની ખુશી આખરે ત્યાં શોકમાં તબદીલ થઈ છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, શું છે વધુ વિગતો, શા માટે ખુશીના માહોલમાં છે શોક? આણંદ જિલ્લાની વાત કરવામાં તો આંકલાવ તાલુકા પંચાયતની અંદર ભાજપનું શાસન આવ્યું છે. જો કે મહત્વની વાત એ છે કે આજે મત ગણતરી ચાલી રહી હતી ત્યારે જે આંકલાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર દિલીપસિંહ પડિયા કે જેઓ તે મતદાન કેન્દ્રની મતગણતરી કેન્દ્રની અંદર હાજર હતા અને તે સમયે તેમને છાતીની અંદર દુખાવો પડતા તેમને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. જો કે તેમને વધુ સારવાર મળે તે પહેલા જ હૃદયરોગના હુમલાને કારણે તેમનું દુઃખદ નિધન થયું છે. જેથી આણંદ જિલ્લાના સાંસદને આ બાબતની માહિતી મળતા તેઓ મૃતકના ઘરે જવા માટે હાલ નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ પડિયાર કે જેઓ આંકલાવ તાલુકા ભાજપ તાલુકા કિસાન મોરચાના હોદ્દેદાર હતા, એક તરફ વિજયનો ખુશી છે, બીજી તરફ સક્રિય કાર્યકરનું નિધન થતા ભાજપની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર. તો ધર્મેન્દ્ર જણાવી રહ્યા પ્રમાણે જીતની ખુશીમાં એ વખતે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું.